અડા ભીડ આંખો ગુલાબોથી પ્રોતું હશે એમ લાગે, તને કોઈ પડદો હટાવીને જોતું હશે એમ લાગે. નમસ્કાર મિત્રો, હું સતીશ વ્યાસ આપનો યુટ્યુબ ચેનલ શબ્દના ઉજાસમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે જાણો છો તેમ આ ચેનલ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કારને વરેલી છે. આ વિડીયો અંત સુધી જોવા માટે વિનંતી, કારણ કે અંતે એક સવાલ પૂછવામાં આવશે અને એનો જવાબ તમારે આપવાનો છે અને અઢળક ઇનામો જીતવાના છે. તો આ વિડીયો અંત સુધી જોતા રહો. મિત્રો, આજે રજૂ થાય છે ગઝલકાર સુરેન્દ્રભાઈ કડિયા. સુરેન્દ્રભાઈએ બીએસસી વિથ મેથેમેટિક્સ કર્યું છે, 13 વર્ષ રિલાયન્સમાં અને 20 વર્ષ SBS SBIમાં કમ્પ્યુટર સ્પેશિયાલિસ્ટ તરીકે સેવાઓ આપી છે અને હાલમાં સેવાનિવૃત્ત છે. તેમનો એક ગઝલ સંગ્રહ આવ્યો છે નિજાલય. તો આજે આપણે તેમની પાસેથી એક ગઝલ સાંભળીશું. અડાબીડ આંખો ગુલાબોથી પ્રોતું હશે એમ લાગે, અડાબીડ આંખો ગુલાબોથી પ્રોતું હશે એમ લાગે, તને કોઈ પડદો હટાવીને જોતું હશે એમ લાગે. અડાબીડ આંખો ગુલાબોથી પ્રોતું હશે એમ લાગે, તને કોઈ પડદો હટાવીને જોતું હશે એમ લાગે. અનર્ગળ આ દરિયો, આ આંસુ, આ નદીઓ અને વર્ષાના પાણી, અનર્ગળ આ દરિયો, આ આંસુ, આ નદીઓ ને વર્ષાના પાણી, પરાપૂર્વથી કોઈ પૃથ્વીને ધોતું હશે એમ લાગે. અનર્ગળ આ દરિયો, આ આંસુ, આ નદીઓ ને વર્ષાના પાણી, પરાપૂર્વથી કોઈ પૃથ્વીને ધોતું હશે એમ લાગે. સડેડાટ ગઝલોની ગઝલો વછૂટે છે ક્યાંથી વિચારો, સડેડાટ ગઝલોની ગઝલો વછૂટે છે ક્યાંથી વિચારો. નિરાકારમાં કોઈ ખુદને જ ખોતું હશે એમ લાગે, સડેડાટ ગઝલોની ગઝલો વછૂટે છે ક્યાંથી વિચારો. નિરાકારમાં કોઈ ખુદને જ ખોતું હશે એમ લાગે. હવે દ્વારિકા નગરીનો સંદર્ભ આવે છે આ શેરમાં. હશે મારી ભીતર ડૂબેલી એ નગરી ને એની એ ભીતર, હશે મારી ભીતર ડૂબેલી એ નગરી ને એની એ ભીતર. સુદામાની આંખો સતત કોઈ લોતું હશે એમ લાગે, હશે મારી ભીતર ડૂબેલી એ નગરી ને એની એ ભીતર. સુદામાની આંખો સતત કોઈ લોતું હશે એમ લાગે. છેલ્લો શેર છે. અમે એક વરસાદી પગલામાં આખો ઉમેર્યો છે શ્રાવણ, અમે એક વરસાદી પગલામાં આખો ઉમેર્યો છે શ્રાવણ, અને એ જ પગલાથી આંગણ પલળતું હશે એમ લાગે, અને એ જ પગલાથી આંગણ પલળતું હશે એમ લાગે. અડાબીડ આંખો ગુલાબોથી પ્રોતું હશે એમ લાગે, તને કોઈ પડદો હટાવીને જોતું હશે એમ લાગે. સુરેન્દ્રભાઈ આ ગઝલના એક શેરમાં કહે છે કે અનર્ગળ આ દરિયો, આ આંસુ, આ નદીઓ, આ વર્ષાના પાણી, પરાપૂર્વથી કોઈ પૃથ્વીને ધોતું હોય એમ લાગે. કવિ અહીં જળ તત્વનો મહિમા કરે છે. અત્યારે ચોમાસું બસ આવી રહ્યું છે એટલે સ્વાભાવિક છે કે આ જળ તત્વ પ્રત્યે આપણને આકર્ષણ થાય. નૈના જાની એમના એક શેરમાં કહે છે કે આ ધોધમાર વર્ષે, ચોમેરધાર વર્ષે, હું કેટલુંક ઝીલું અનહદ અપાર વર્ષે. ડૉક્ટર નીતારામૈયા એમને એક ગીતમાં કહે છે કે પહેલે વરસાદે રાજ કેમ કરી પામવા, મોસમના અઢળક મિજાજ, ઊભા રહો તો રાજ આંખ ભરી જોઈ લો વાદળ ને વીજના રૂવાપ. વરસાદ શબ્દ સાંભળતા જ અનેક અવતરણો આપણા ધ્યાનમાં આવે. પણ હવે આપણે આગળ વધીએ અને સુરેન્દ્રભાઈ પાસેથી એમની બીજી એક રચના સાંભળીએ. એક અછાંદસ રચના રજૂ કરું છું. શીર્ષક છે નદી નામનો માણસ. આ નદી નામનો માણસ, માણસ નદી નામનો માણસ, હા ભાઈ નદી નામનો માણસ,
એ માણસમાં આવ્યું પૂર, કે બાંધો પુલ હવે ઘે ઘૂર, કે માણસ ઓળંગીને જાય મળી માણસને. આ નદી નામનો માણસ, માણસ નદી નામનો માણસ, હા ભાઈ નદી નામનો માણસ, એ માણસમાં આવ્યું પૂર, કે બાંધો પુલ હવે ઘે ઘૂર, કે માણસ ઓળંગીને જાય મળી માણસને. કહે છે વર્ષો પહેલા નદી નામનો માણસ નાનું ઝરણું થઈ વહેતો હતો, સૌને કલકલ કલકલ ભાષામાં કંઈ મનગમતું કહેતો હતો. કહે છે વર્ષો પહેલા નદી નામનો માણસ નાનું ઝરણું થઈ વહેતો હતો, સૌને કલકલ કલકલ ભાષામાં કંઈ મનગમતું કહેતો હતો. પણ આ બે કાંઠાની માલિકીનો લોભ ન એને થોભ, પ્રાણે નદી બનાવી બેઠો માણસ, અવાવરૂને ઊંડા જળમાં જઈ બેઠો તે બેઠો. હવે તો નદી નામનો માણસ મોટો બંધ બનીને, છત્તી આંખે અંધ બનીને વહેણ બધું અટકાવે. હવે તો નદી નામનો માણસ મોટો બંધ બનીને, છત્તી આંખે અંધ બનીને વહેણ બધું અટકાવે. ઉપર ઉપર વાસ ડુબાળે, નીચે નીચે વાસ ઉજાળે. ઉપર ઉપર વાસ ડુબાળે, નીચે નીચે વાસ ઉજાળે. જઈને કોણ હવે સમજાવે કે ભાઈ નદી નામના માણસ તું ખુદને કા અટકાવે, તું ખુદને કા અટકાવે. કવિએ આ કાવ્યમાં આધુનિક માણસને નદીનું રૂપક આપીને વાત કરી છે. અહીં પ્રલંબ લય છે, પણ આ ગીત નથી એટલે કવિ એને અછાંદસ તરીકે ઓળખાવે છે. મિત્રો, આજે આપણે ગઝલકારને સાંભળે એટલે સ્વાભાવિક છે કે આજનો સવાલ ગઝલ વિશે જ હોય. એક બહુ જાણીતી ગઝલની પંક્તિ છે જે હવે તો કહેવત રૂપ બની ગઈ છે. પંક્તિ આમ છે કે કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે. તો તમારે આ પંક્તિના રચિતા ગઝલકારનું નામ જણાવવાનું છે. મિત્રો, તમારે મે અને જૂન મહિનામાં રજૂ થતા દરેક એપિસોડને અંતે પૂછવામાં આવતા સવાલના જવાબ આપવાના છે, અને આના માટે અઢળક ઇનામો છે. પહેલું ઇનામ 3,000 રૂપિયાના પુસ્તકો, બીજું ઇનામ 2,000 રૂપિયાના પુસ્તકો, ત્રીજું ઇનામ 1,000 રૂપિયાના પુસ્તકો તથા 10 પ્રોત્સાહન ઇનામો છે. આ ઇનામો શુભમ પ્રકાશન દ્વારા સ્પોન્સર્ડ કરવામાં આવ્યા છે અને આનું પરિણામ જુલાઈના પ્રથમ સપ્તાહમાં રજૂ થશે. મિત્રો, તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી શકશો, એનું આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. મને ખાતરી છે કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે, તો લાઈક કરજો, તમે કોમેન્ટ કરો અને તમને શું ગમ્યું શું ન ગમ્યું એ અમને જણાવો. મિત્રો, આ વિડીયોને શેર કરો, તમારા પરિવારજનો અને મિત્રોને બતાવો. અને હા, લાલ અક્ષરે સબસ્ક્રાઇબ લખ્યું છે ત્યાં આંગુલી સ્પર્શ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, એનાથી અમને બળ મળશે અને અમે નવા નવા વિડીયો તમારી સુધી લાવી શકીશું. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી નમસ્કાર મિત્રો.